સ્થિતિદાર વડોદરા કોર્પોરેશને રોડ પર પડેલા ખાડાનો સર્વે કર્યો હતો. શહેરમાં 28 કિલોમીટર રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા છે, તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 8.6 કિલોમીટર રસ્તા ધોવાયા છે. બાકીના ઝોનમાં પણ હજુ રોડ તૂટેલા યથાવત છે. વધુ માહિતી માટે સંવાદદાતા માનુ ચાવડા પણ જોડાઈ ચૂક્યા છે. માનુ, કોર્પોરેશને રોડ પર પડેલા ખાડાનો સર્વે કર્યો છે અને 28 કિલોમીટર જે રસ્તા છે તે ધોવાઈ ગયા છે અને સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 8.5 કિલોમીટર રસ્તા ધોવાયા છે, ખાડા તેમજ ભૂવા પડ્યા છે. કઈ રીતની કામગીરી હવે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે? પ્રતિપાલ, વડોદરા કોર્પોરેશન દ્વારા વરસાદ બંધ રહેતા જ શહેરમાં જે રોડ રસ્તા ધોવાયા છે એનો સર્વે કરવામાં આવ્યો અને ચાર ઝોનની અંદર સર્વેની કામગીરી ગોઠવવામાં આવી હતી. એમાંથી બહાર આવ્યું છે કે શહેરના 28 કિલોમીટર રસ્તા છે ધોવાયા છે એવી વિગતો આજે સર્વે છે એમાં બહાર આવી છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 8.6 કિલોમીટરના રસ્તા છે ધોવાયા છે. બે દિવસ પહેલા જ મેયરે કામગીરી પણ શરૂ કરાવી છે કે વિવિધ વિસ્તારની અંદર રોડ પર પડેલા ખાડા છે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવરાત્રી પહેલા જે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કે તમામ રોડ રસ્તા જે તૂટેલા છે એને ખાડા પૂરી અને રિપેરિંગ કરી દેવામાં આવે, પરંતુ જે સર્વે કરવામાં આવ્યો એમાં 28 કિલોમીટરના રોડ છે ધોવાઈ ગયા છે. ઉનાળા દરમિયાન જે રોડની કામગીરી કરવામાં આવે છે એ કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી કામગીરી હોવાના કારણે રોડ રસ્તા ધોવાઈ જાય છે એવું પણ એક તારણમાં બહાર આવ્યું છે. અત્યારે હાલ તો 28 કિલોમીટરના રસ્તા છે એને રિપેર કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. સર્વેમાં જે બહાર આવ્યું છે કે 28 કિલોમીટર રસ્તા ધોવાયા છે અને એના રિપેરિંગની કામગીરી નવરાત્રી પહેલા પૂરી થાય એ પ્રમાણેનું આયોજન પણ કરવામાં આવ્યું છે, પરંતુ મોટા પ્રમાણમાં વડોદરા શહેરમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે. બાકીના ઝોનની કામગીરી છે શરૂ કરવાની બાકી છે, વહેલી તકે શરૂ થાય તો વાહન ચાલકોને હજી આ મુશ્કેલી પડી રહી છે તૂટેલા રોડના કારણે એમાંથી મુક્તિ મળી શકે એમ છે. પ્રતિપાલ, આભાર માનું સમગ્ર માહિતી બદલ.